गुड मॉर्निंग डियर स्टूडेंट्स, लास्ट पीरियड में आपणे यूनिट 4 एनु प्री टास्क अने रीड में 41 पेज नंबर उपरनु रीड छे ए आपणे समझेला। आजे आपणे आगळ चलावीशुं यूनिट 4 ए वंडरफुल क्रिएशन, अद्भुत सर्जन। एमां अगाउ आपणे एटलुं शीखेला કે એક ભગવાન છે એ 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા છે અને એક મૂર્તિ ઘડી રહ્યા છે। ત્યાં એકાએક એન્જલ એટલે દેવદૂત છે એ આવે છે અને ભગવાનને પૂછે છે કે તમે આટલી બધી કાળજી લઈને કયા પ્રાણીનું સર્જન કરી રહ્યા છો। એટલે ભગવાન એમ કહે છે કે તારે એની માહિતી જાણવી છે। તો દેવદૂત કહે છે હું જિજ્ઞાસુ છું, મારે જાણવું છે। અને ભગવાન સમજાવે છે કે હું એવું એક મૂર્તિનું સર્જન કરી રહ્યો છું કે જેના બધા ભાગ છે એ હલનચલન થઈ શકે એવા અને બદલાવી શકાય એવા છે। એ જ્યારે ઊભી થાય છે ત્યારે એનો ખોડો અદૃશ્ય થઈ જાય છે અને બેસે ત્યારે બાળકને હું ફાપે વાલ કરીને સુવડાવી શકે એવા ખોડાનું સર્જન થાય છે। આગળ ભગવાન દેવદૂતને સમજાવે છે કે હું એવી મૂર્તિનું સર્જન કરી રહ્યો છું કે જે તૂટેલા હૃદયથી માંડીને તૂટેલા પગ હોય એ સુધારી આપે છે, તેને હાથની 6 જોડી, એક જોડીના 2 એટલે 6 જોડી એટલે 12 હાથ હું આપવાનો છું, અને કંઈ પણ ખોરાક ઘરમાં પડેલો હશે એના ઉપરથી એ ચલાવી શકશે। સાથે હું એને આંખની 3 જોડી એટલે 6 આંખ આપવાનો છું, અને એ આંખ છે એ બાહ્ય આંખ અને ચર્મચક્ષુરૂપી બાહ્ય આંખ અને સમજ શક્તિ અને તીવ્ર બુદ્ધિ ક્ષમતારૂપી અંતઃચક્ષુ, માતાના મનમાં રહેલી આંખ, એના વિશે ડિટેલમાં આપણે સમજ્યા। હવે આજે દીકરીઓ આપણે એ રીડ છે એ આગળ ચલાવીએ। ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, દેવદૂતે હિઝ હેડ એટલે તેનું મસ્તક, શુક એટલે હલાવ્યું, SHAKE શેકડું ભૂતકાળ છે, શુક શેક એટલે હલાવવું અને શુક, હિઝ હેડ સ્લોલી, સ્લોલી એટલે ધીમેથી, તેનું વિરુદ્ધાર્થી થશે ફાસ્ટ। શેકને વધારે ડિટેલમાં સમજીએ દીકરીઓ, તમને યાદ રહી જાય। આપણે એમ કહીએ છીએ મેંગો શેક, બનાના શેક, મેં શેક પીધો, SHAKE શેક એટલે લિક્વિડ અને કોઈ પણ ફ્રૂટના પલ્પને ખૂબ હલાવીને, મિક્સચરમાં ખૂબ હલાવીને ઘાટું દ્રવ્ય જે બનાવવામાં આવે એને આપણે શેક કહીએ છીએ। જ્યુસ એટલે એકદમ પતલું થીન લિક્વિડ, શેક એટલે એકદમ થીક લિક્વિડ, અને એ શેક એટલે હલાવવું અને એનું ભૂતકાળ શુક, દેવદૂતે તેનું મસ્તક ધીમેથી હલાવ્યું એન્ડ સેડ અને કહ્યું, સેનું ભૂતકાળ સેડ અને કહ્યું, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય, ઇમ્પોસિબલ એટલે અશક્ય, માઇટી એટલે શક્તિશાળી, પણ અહીંયા માઇટીનો અર્થ કરીશું તદ્દન, એક તદ્દન અશક્ય કામ, આઈ સપોઝ, હું એવું ધારું છું, હું એવું માનું છું। 6 પેર્સ ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડી, નો વે, એ તો શક્ય જ નથી। આ કોણ બોલે છે દીકરીઓ, તમને સમજાઈ જવું જોઈએ કે દેવદૂત બોલે છે, ભગવાનને રિપ્લાય આપે છે, જવાબ આપે છે કે હાથની 6 જોડી એ તો હે ભગવાન શક્ય જ નથી, તમે માતાની ઉત્કૃષ્ટ મૂર્તિનું સર્જન કરી રહ્યા છો પણ એને હાથની 6 જોડી તો શક્ય જ નથી, તદ્દન અશક્ય કામ લાગે છે મને આ। ત્યારે ભગવાન આગળ સમજાવે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, ના, આ હાથ છે એ મારા માટે મુશ્કેલીરૂપ નથી, ઇટ ઇઝ ધ 3 પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, લોર્ડ લુકડ પઝલ્ડ। આપણે ડિટેલમાં સમજીએ, ભગવાન મૂંઝાયેલા લાગ્યા,
લુક એટલે લાગવું, જોવું, બરાબર? પણ અહીંયા લુક્ડ એનું ભૂતકાળ છે, એટલે અહીંયા લાગ્યા એવો અર્થ કરીશું. પઝલ્ડ એટલે મૂંઝાયેલા. તો દીકરીઓ, પઝલ્ડનું સમાનાર્થી થશે કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ, પઝલ્ડ, ભગવાન મૂંઝાયેલા લાગ્યા. અને શું બોલ્યા? ના, આ હાથ છે એ બનાવવા મારા માટે મુશ્કેલ રૂપ નથી, હું સહેલાઈથી બનાવી દઈશ, કારણ કે હું આ સમગ્ર બ્રહ્માંડની ઉત્કૃષ્ટ મૂર્તિનું સર્જન કરી રહ્યો છું અને એ મૂર્તિ માતાની છે. એટલે ભગવાન કહે છે એ મારા માટે મુશ્કેલી રૂપ નથી. ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈઝ, આંખની ત્રણ જોડી મેં બનાવી છે, હું બનાવી રહ્યો છું. દેટ ધ મધર્સ હેવ ટુ હેવ, એ દરેક માતા પાસે હોય છે. એક માતા પાસેથી બીજી માતા પાસે, દરેક પાસે જે કોઈ માતા છે એ દરેક પાસે આંખની ત્રણ જોડી હોય છે. એટલે કોઈની પણ માં છે, માતા છે, એ સમજ શક્તિવાળી નથી એવું નથી. એનામાં સમજ શક્તિ હોય જ છે. માતા ગમે તેટલું ભણેલી હોય, ગમે તેટલી ઉંમરની હોય, પણ માં બને છે, માતા બને છે એક નવી જ વ્યક્તિનું. સ્ત્રીમાંથી માતા બનવું એક વ્યક્તિમાંથી બીજી નવી જ શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિનું આપોઆપ સર્જન થઈ જાય છે. એટલે દરેક માતા બનનાર વ્યક્તિ છે એ સમજ શક્તિવાળી, ઊંડું વિચારી શકનાર બની જાય છે. આગળ કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. અરે, એટલે તેથી તમે માતાઓની એક સર્વાંગ સંપૂર્ણ પ્રતિકૃતિ છે એનું સર્જન કરી રહ્યા છો. દેવદૂત ભગવાનને કહે છે, અરે તમે માતાઓની સર્વાંગ સંપૂર્ણ મૂર્તિનું સર્જન કરી રહ્યા લાગો છો. માં હોવું એટલે શું? ખૂબ બલિદાન અને ત્યાગની ભાવનાવાળું વ્યક્તિત્વ, કુદરતી પ્રેમ અને સ્પષ્ટ વ્યક્તિત્વ. તો એક માતા જ એવી હોય એવું નથી, દરેકે દરેક માતા છે એને એક સરખા આ બધા જ ગુણો લાગુ પડે છે. એટલે કહે છે કે તમે એક સ્ટાન્ડર્ડ મોડેલ બનાવો છો, એ એક એવું મોડેલ કે એમાંથી સ્ત્રી છે એ માતા બને છે ત્યારે એણે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ એક મોડેલમાંથી એ સમજે છે કે હવે અમારે આ સ્ટાન્ડર્ડ મોડેલ છે એમાંથી જ આવા સદગુણો મેળવવાના છે, આવા સદગુણો પ્રમાણે એ ટ્રેક ઉપર અમારે ચાલવાનું છે, અમારું જીવન અમારે આવું બનાવવાનું છે, રાખવાનું છે. એટલે કહે છે કે તમે એક સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા છો માતાઓનું. બટ થ્રી પેર્સ ઓફ આઈસ, પણ આંખની ત્રણ જોડી, વોટ ફોર, શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને રસ પડ્યો. ટુ ગેટ ઇન્ટરેસ્ટ એટલે રસ ઊભો થવો. અને આ ભૂતકાળનો વાર્તાલાપ અત્યારે રજૂ કરેલો છે પાઠરૂપે, એટલે ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે દેવદૂતને રસ પડ્યો. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ. દીકરીઓ સમજો, ભગવાન છે એ દેવદૂતને સમજાવે છે. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ, એક જોડી એવી કે જે બાળકોને બંધ બારણે સમજા જોઈ લે છે. આંખની એક પેર એટલે જોડી એવી કે પોતેણીના બાળકોને બંધ બારણે જોઈ લે છે. દીકરીઓ સમજો, એક સ્થૂળ અર્થ આનો આપણે એવો કાઢીએ કે તમે તમારા માતાથી દૂર એક બંધ રૂમમાં બેઠા છો. અંદર રૂમમાં તમે તમારી માતાએ તમને હોમવર્ક કરવા, ભણવા, વાંચવા, લખવા મોકલેલા છે. માની લો કે તમે આડા રસ્તે જઈને કાંઈક અનિચ્છનીય પ્રવૃત્તિ કરો, મોબાઈલનો દુરુપયોગ કરો, ભણવાની જગ્યાએ સૂઈ જાઓ, તમે ટાઈમ વેસ્ટ કરો, ખોટે ખોટો સમયનો દુરુપયોગ કરો, તો એવું તમે કદી ન વિચારતા કે તમારી માતાને ખબર નહીં પડે. માતા પાસે એવી એક અંદરની તાકાત ઊભી થાય છે કે પોતાના સંતાનોને ગેરહાજરીમાં એ સંતાનો શું પ્રવૃત્તિ કરે છે
એની માતાને ખબર પડી જાય છે. એટલે અહીંયા કહે છે બંધ બારણે બાળકો, બંધ બારણે એટલે સ્થૂળ અર્થ આપણે એવો કરીશું કે માતાથી દૂર બીજા અન્ય રૂમમાં, અને સૂક્ષ્મ અર્થ એવો કરીશું કે માતાથી તમે દૂર હોય, તમે શારીરિક રીતે માતાથી, ફિઝિકલ પ્રેઝન્સ તમારી ન હોય, તમારી શારીરિક હાજરી ન હોય, માતાથી દૂર હોય, અલગ હોય, છતાંય માતા તમારા વિશે બધું જ જાણી જાય છે. એ કુદરતી તાકાત માતામાં ઊભી થાય છે. એટલે આ માતાની મૂર્તિ પાછળ માતાની ભાવના, માતાના સદ્ગુણો, માતાની તાકાત, માતાનો ત્યાગ અને બલિદાન, એ સૂક્ષ્મ અને સ્થૂળ અર્થ બંને કાઢીશું. સ્થૂળ તરફથી આપણે સૂક્ષ્મ ભાવ તરફ ગતિ કરીશું. આગળ જોઈએ દીકરીઓ. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડી, આંખની બીજી જોડી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકો સમક્ષ જોવા માટે, તેના બાળકો સમક્ષ જોવા માટે, એન્ડ સે અને કહેવા માટે, I understand and I love you. હું તમને સમજું છું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. હું તમને સમજું છું એન્ડ આઈ લવ યુ, હું તમને ચાહું છું. વિધાઉટ અટરિંગ આ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના, અટર એટલે બોલવું, એક પણ શબ્દ બોલ્યા વિના માતા એવું કહે છે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. દીકરીઓ, તમે તમારા જ અંગત જીવનની અનુભૂતિ કરો. રોજ સવારે ઉઠીને તમે જ્યારે માતાનું મોઢું જોવો છો, ત્યારે તમારી માતા તમને એવું નથી કહેતી કે આઈ લવ યુ બેટા, આઈ લવ યુ બેટા. વળી બે કલાક પછી તમને એવું કહેતી નથી કે આઈ લવ યુ બેટા. વળી સાંજ થાય અને એવું નથી કહેતી કે આઈ લવ યુ બેટા. પણ છતાંય તમે સમજી જાઓ છો કે મારી માતા મને ચાહે છે. કઈ રીતે? એ પડે પડ સતત તમને અનુભૂતિ કરાવે છે એના પ્રેમની, તમારા તરફના માતાના પ્રેમની. માતા પોતે તમને અનુભૂતિ કરાવે છે કે હું તમને ખૂબ પ્રેમ કરું છું, હું તમને ખૂબ ચાહું છું, મેં જન્મ આપેલો છે તમે મારું સંતાન છો, હું તમને ખૂબ ચાહું છું. કઈ રીતે અનુભૂતિ કરાવે છે દીકરીઓ? સતત પડે પડ તમારી કાળજી લઈને, પડે પડ તમારું ધ્યાન આપીને, પડે પડ તમારી સાવચેતી તમને બતાવીને, પરે પણ તમારી સલામતીની એ ચિંતા કરે છે અને સતત તમને એવું બતાવે છે કે હું તમને ચાહું છું. આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજું છું. તો આને આપણે ડિટેલમાં સમજીએ. માતા છે એ કઈ રીતે એવું કહે છે કે હું તમને સમજું છું? તમારા નાના પોટા દરેક પ્રશ્ન હોય એનો એ ઉકેલ લાવી દે છે. થોડામાં ઘણું સમજી જાય છે. તમે એક વાક્ય કહો એને અને તમે 10 વાક્ય એને કહી નથી શકતા, એ બાકીના 10 વાક્ય તમારા એક વાક્ય ઉપરથી એ સમજી જાય છે કે મારી સંતાન, મારી દીકરી મને શું કહેવા ઈચ્છે છે. એટલે અહીંયા એવું કહ્યું છે કે તમે એક પણ શબ્દ બોલો નહીં. અટર એટલે સે, સ્પીક. જો દીકરીઓ, મેં તમને 3 સમાનાર્થી શબ્દ કહ્યા, UTTER, અટર એટલે કહેવું, સે એટલે કહેવું, સ્પીક એટલે બોલવું. એક પણ શબ્દ બોલ્યા વિના, વિધાઉટ એટલે ના વિના, એ તમને જણાવે છે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી એવી છે કે બધી જ ખાનગી બાબતો, સિક્રેટ એટલે ખાનગી, થિંગ્સ એટલે બાબતો, બધી જ ખાનગી બાબતો છે એ તમને એ વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને ખુલ્લું કર્યા વિના તે બધું જોવે છે. દીકરીઓ, આ અર્થ તમે સમજો. માતા છે એ તમારી બધી જ ખાનગી, ત્રીજી આંખની જોડી એવી છે કે તમારી બધી જ ખાનગી બાબતો, ઓલ સિક્રેટ થિંગ્સ એટલે બધી જ ખાનગી બાબતો છે એને ખુલ્લી કર્યા વિના એ બધું જોવે છે. તમારી સારી બાબતો કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા હોય તો ખરાબ બાબતો માતા જાણી જાય છે અને જલ્દીથી તમને કહેતી નથી. તમે ક્યારેય દીકરીઓ એવું ન માનશો, જો કોઈ પણ ખોટું કાર્ય કે ખોટા રસ્તે જશો તો તમારી માતા જાણતી નથી એવું ક્યારેય ન માનતા. તમારી માતાને તમારી પડેપડની બધી જ ખબર હોય છે, પણ એ જલ્દીથી તમને કહેશે નહીં. તમારી પરીક્ષા લેશે, તમારું નિરીક્ષણ કરશે, તમારા વિશે બરાબરના અનુભવો ભેગા કરશે
અને યોગ્ય સમયે તમને જાણ કરશે કે તું આટલા ટાઈમથી આ ખોટું કાર્ય કરી રહી છો. એટલે કદી પણ એવું ન માનવું કે મારી માતાને મારા વિશે કશી ખબર નથી. બધી જ એને પડે પડની ખબર હોય છે. એ દેખાડો કરશે, એવો દેખાવ કરશે કે મને કંઈ ખબર નથી. એને બધી જ માહિતી ભેગી કરશે અને પછી યોગ્ય સમયે તમને જાણ કરશે. એટલે ક્યારેય પણ એક આ પાઠમાંથી શીખ લેવાની બેટા, માતાની શ્રેષ્ઠ બાબતોની વાત કરી છે. જન્મદાતા માં જેવું દુનિયામાં કોઈ જ અમૂલ્ય કેરેક્ટર નથી આપણા જીવનમાં. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે માતાથી કોઈ પણ વાત છુપાવવાની નહીં, અને માતાના સલાહ સૂચનો અને માર્ગદર્શન છે એ જીવનમાં પડે પડ પાડવા, અને માતાની દરેક બાબતો છે એ માનીને જ આગળ વધવું. આગળ આપણે ચલાવીએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂત બોલ્યા, દેવદૂતે વિનંતી કરી, હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને પથારીમાં જાઓ. બીડી બેડ એટલે પથારી, બીએડી બેડ એટલે ખરાબ. મહેરબાની કરીને પથારીમાં જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી છે એ લેશો નહીં. ભગવાનને દેવદૂત શું કહે છે? દેવદૂત ભગવાનને કહે છે, હે ભગવાન, મહેરબાની કરીને પથારીમાં જાઓ. એટલે આના સ્થૂળ અર્થમાંથી સૂક્ષ્મ અર્થ આપણે વિચારીએ. મહેરબાની કરીને પથારીમાં જાઓ એટલે શું કહે છે? મહેરબાની કરીને આ કાર્ય મૂકી દો. આટલું અઘરું કાર્ય છે, તમે હાથ ઉપર ન લ્યો, તમે આરામ કરો, એવું કહે છે. એક જ દિવસમાં આટલી બધી ટ્રબલ્સ એટલે મુશ્કેલી, એનો સમાનાર્થી કરી શકીએ પ્રોબ્લેમ. એક જ, સિંગલ એટલે વન ડે, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી તમે લો નહીં, એવું કહે છે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. તેમણે મનાઈ કરી, ના કરી. તેઓએ એટલે કોણે? ભગવાને. તેમણે મનાઈ કરી, ના કરી. આઈ કેન નોટ, હું એવું ના કરી શકું. હું દુનિયાની, બ્રહ્માંડની સર્વશ્રેષ્ઠ વસ્તુનું સર્જન કરી રહ્યો છું. હું એવું ના કરી શકું કે મારું કામ હું અટકાવી દઉં. એટલે ભગવાન દેવદૂતને જવાબ આપે છે, હું એવું કરી શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું, ઓલમોસ્ટ એટલે મોટાભાગનું, મેં મોટાભાગનું મારું કાર્ય છે એ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીઝ મોડેલ. આ મોડેલમાં મારા શ્રેષ્ઠ વિચારો મેં અંદર મૂકેલા છે. નાવ ધીઝ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ માતા છે એ પોતાની જાતે જ સાજી થઈ જશે. હીલ એટલે સાજા થઈ જવું. આ માતા છે એ પોતાની સાથે જાતે જ સાજી થઈ જશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર પડશે. દીકરીઓ આ બાબત ખાસ સમજો. ભગવાન એવું કહે છે કે મેં મારું મોટાભાગનું કાર્ય છે એ પૂરું કરી દીધું છે, અને મારા આ મોડેલમાં, આ પ્રતિકૃતિમાં, આ મૂર્તિમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો છે એ અંદર મૂકેલા છે. આ મધર છે એ જ્યારે બીમાર પડશે, SIC કે સિક એટલે બીમાર, મધર છે એ બીમાર પડશે ત્યારે જાતે જાતે તેણી સાજી થઈ જશે. હીલ એટલે સાજા થઈ જવું. દીકરીઓ સમજો, તમને જરાક શારીરિક કે માનસિક તકલીફ થઈ હશે તો મમ્મી સામે પગ પછાડીને તમે કહેશો કે મને આ તકલીફ છે, મારે આ લેવું છે, મારે આ જમવું છે, મને આ અપાવ. અથવા તો કંઈક શારીરિક દુઃખ હશે, પગ દુખે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, હાથ દુખે છે, તમે તરત એને જણાવશો, જરાક મને તાવ જેવું લાગે છે. અને મમ્મી તરત જ હેરાન હેરાન થઈ જશે, તમને આરામ કરવાનું કહેશે, તમને દવા આપશે, તમને યોગ્ય તકલીફ અનુરૂપ યોગ્ય વસ્તુ બનાવી આપશે, ધ્યાન રાખશે તમારું. પણ માતા છે એને કેટલી બધી તકલીફો હોય, જ્યાં સુધી સહન થઈ શકે એવી તકલીફો હોય ત્યાં સુધી એ કોઈને જણાવતી નથી. એ પોતે સહન કરીને બધાનું, ઘરના વ્યક્તિઓનું સાચવી લે છે. એ પોતે જણાવવા નથી દેતી. એટલે કેટલો ઉત્કૃષ્ટ વિચાર અહીંયા લખેલો છે કે તેણી જ્યારે માંદી હશે ત્યારે જાતે જ પોતે સાજી થઈ જશે. એને એક દોઢ બે તાવ હોય ત્યાં સુધી તો તમને ખબર પણ નહીં પડવા દે.
એની આંખો ઉપરથી કે તેના હલનચલન મૂવમેન્ટ ઉપરથી તમને લાગશે કે તેણીને આજે ઠીક નથી, અને તમે એને પૂછશો કે માતા શું થયું છે, મમ્મી તકલીફ છે, તો એમ કહેશે ના કાંઈ નહીં, હવે તો ચાલ્યા કરે, જરાક ઠીક નથી. પણ પાછી હસવા લાગશે, તમને ભૂલવાડી દેશે કે મને આ તકલીફ છે, એવું વિચાર તમારા મનમાંથી એ ભૂલવાડવાનો પ્રયત્ન કરશે. બહુ જ સહન ન થાય એવું હોય ત્યારે જે તમને જણાવશે કે મને અસહ્ય માથું દુખે છે કે મને બે દિવસથી ખૂબ તાવ આવે છે. જો દીકરીઓ, માતાની ઉત્કૃષ્ટતા તમે અનુભવ કરો આ પાઠ દ્વારા. માતાનું મૂલ્ય સમજજો. જીવનમાં માતા જેવું સ્થાન અન્ય કોઈ ન લઈ શકે એ ખાસ સમજજો. દીકરીઓ, આપણે આ યુનિટ છે એ આજે અહીં સુધી રાખીશું, અને ખાસ આ યુનિટ છે એ 3 વખત વાંચજો, માતા વિશે વિચારજો. તમારી માતાનું જીવનમાં સ્થાન છે, અગ્રીમ છે, અને અગ્રીમ સ્થાનને તમે જાળવવા પ્રયત્ન કરજો. ઓકે દીકરીઓ.